શ્રી ગણેશાય નમઃ. આજે આપણે શ્રાવણ સુદ ત્રીજનો શિવ મહાપુરાણની કથા જોશું કે શ્રાવણ માસનું મહાત્મ્ય. શ્રાવણ માસના આપ સૌ સૌને હર હર મહાદેવ. શિવજીના પ્રિય એવા શ્રાવણ માસમાં શિવભક્તથી ઓતપ્રોત થઈ અને શિવકૃપા મેળવવા માટે આપણે સૌ તત્પર બન્યા છીએ, ત્યારે આ શ્રાવણ માસનો એવો તે શું મહિમા છે જાણવા માટે આવો આપણે શાસ્ત્રોનો સહારો લઈ અને શ્રાવણ માસનો મહિમા જાણીએ. મહાભારતમાં અનુશાસન પર્વમાં મહર્ષિ અંગિરાનું વચન છે કે જે મન ઇન્દ્રિયોને સંયમમાં રાખીને એકટાણું ભોજન કરીને શ્રાવણ માસ કરે છે તે અનેક તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત કરે છે અને તેના કુટુંબીજનોની વૃદ્ધિ થાય છે, અર્થાત અપમૃત્યુ ટળે છે. આ માસમાં કરવામાં આવતા શુભ કર્મો અનંત ફળ આપનાર હોય છે. ચોમાસું એટલે શું? ચોમાસું એટલે અષાઢ સુદ અગિયારસથી કારતક સુદ અગિયારસ સુધીનો ચાતુર્માસનો સમય, જેને વર્ષા ઋતુના સમય તરીકે પણ આપણે ઓળખીએ છીએ, જેમાં જલ સ્વરૂપે અમૃત વર્ષા આ પૃથ્વી પર થાય છે. શિવનું એક નામ જલમૂર્તિ છે, એટલે કે જલ એ સ્વયં શિવ છે. બ્રહ્મા સર્જનહાર, વિષ્ણુ પાલનહાર અને શિવ સંહારના દેવતા છે એ વાત સૌ જાણે છે, પરંતુ આ ચાતુર્માસ દરમિયાન વિષ્ણુ ભગવાન શયન કરતા હોવાથી તે સમયે સમસ્ત જીવોનું પાલન પોષણનું કાર્ય મહાદેવજી સંભાળે છે. આ ચાર મહિના પોતાનામાં જ એક મહાન વ્રત હોવાથી તેને ચોમાસા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ઋતુને આપણે ચોમાસું કહીએ છીએ એ ચાર માસના સમયમાં પ્રકૃતિનો પુરુષ શિવ પર થતો એક પ્રકારનો જલાભિષેક જ છે. જે કોઈ વ્યક્તિ કદાચ સંપૂર્ણ શ્રાવણ માસ ન કરી શકે તો આખા મહિનામાં કોઈ એક દિવસ તો વ્રત ઉપવાસ અવશ્ય કરવા જ જોઈએ. સ્વયં ભગવાને કહ્યું છે કે શ્રાવણ માસમાં કહેલા વ્રતોમાંથી જે કોઈ એક પણ વ્રત કરે છે તો તે ભક્ત મને પ્રિય થાય છે. આ શ્રાવણ માસમાં નક્ત વ્રત એટલે કે રાત્રે જ ભોજન કરવાનું વિશેષ મહત્વ છે. પ્રત્યેક દિવસે રુદ્રાભિષેક અવશ્ય કરવો જોઈએ. કામના પ્રત્યે શિવજી પર અલગ અલગ રસો કે પદાર્થો વડે અભિષેક કરવામાં આવે છે અને એમાં પણ જો પંચામૃતનો અભિષેક શિવલિંગ પર કરવામાં આવે તો તેનાથી મહાદેવ અત્યંત પ્રસન્ન થાય છે. બોલો શ્રી રસેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. આજનું વ્રત શ્રાવણ માસની દરેક તિથિ વ્રતયુક્ત છે. આજના સુદ ત્રીજના દિવસે કરવામાં આવતા વ્રતને ગૌરી વ્રત કહેવામાં આવે છે. સંતાનોના ઉજ્જવલ ભવિષ્ય અને સંતાનોની કારકિર્દી માટે આ વ્રત કરવામાં આવે છે. શિવપૂજા. આજે શિવજી પર અષ્ટગંધવાળા જળથી અભિષેક કરવો. અપરાજિતા વગેરે પુષ્પોથી અને બિલીપત્ર શમીપત્રથી પૂજા કરવી. ફળ ધરાવવા, ખજૂરનો પ્રસાદ કરવો અને કાળા તલ અર્પણ કરવા. ઓમ સંકટ હારિણે નમઃ એ મંત્રનો 108 વખત જાપ કરવો. શિવજીના 12 જ્યોતિર્લિંગોનું વર્ણન છે. આ જ્યોતિર્લિંગમાં ક્રમશઃ સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, અમલેશ્વર, કેદારનાથ, ભીમેશ્વર, વિશ્વનાથ, ત્રંબકેશ્વર, વૈદ્યનાથ, રામેશ્વર, નાગેશ્વર અને ઘૂષ્મેશ્વર છે. ભગવાન વિષ્ણુ દ્વારા શિવજીના સહસ્ત્ર નામોનું વર્ણન પણ છે. સાથે શિવરાત્રિના વ્રતના મહાત્મ્યના સંદર્ભમાં પારધી અને સત્યવાદી મૃત પરિવારની કથા પણ છે. શિવપુરાણ અનુસાર એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે સૃષ્ટિની રચનાના આધિપત્યને લઈને વિવાદ થયો. એમની પરીક્ષા કરવા શિવજીએ જ
त्रणे લોકને ભેદતું એક અંતહીન જ્યોતિર્લિંગ બનાવ્યું. એનો અંત કે સ્ત્રોત શોધવા બ્રહ્મા નીચે તરફ અને વિષ્ણુ ઉપર તરફ ગયા. તેમને આનો છેડો મળી ગયો એમ બ્રહ્માજી અસત્ય બોલ્યા. જ્યારે વિષ્ણુએ પોતાની હાર સ્વીકારી, શિવજી એક અન્ય સ્તંભ તરીકે પ્રગટ થયા અને તેમણે બ્રહ્માને શાપ આપ્યો કે કોઈ પણ પૂજા અર્ચનામાં આદિમાં તેમનું કોઈ સ્થાન નહીં રહે જ્યારે અનંતકાળ સુધી લોકો વિષ્ણુની પૂજા કરશે. ભારતમાં આવા 12 જ્યોતિર્લિંગો છે જેને સ્તોત્રના રૂપે નીચે મુજબ ગાવામાં આવે છે. જ્યોતિર્લિંગોની યાદી નીચે મુજબ છે. સૌરાષ્ટ્ર સોમનાથમ ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જયિન્યા મહાકાલમ ચ ઓમકારમ મલેશ્વરમ પરલ્યાં વૈદ્યનાથમ ચ ડાકિન્યાં ભીમ શંકરમ સેતુ વંદેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યાં તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દૃશ્મેશમ ચ શિવાલયે એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠેન્નર સપ્ત જન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ ઇતિ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર સંપૂર્ણમ. એ જ સર્વને જાણે છે, એમને કોઈ જાણતું નથી. હર હર મહાદેવ, હર હર મહાદેવ.